नमस्ते विद्यार्थी मित्रों, केम छो? हूँ मुंगरा सर फरीथी तमारी सामे एक वक्त चैप्टर नंबर 3 એટલે કે માનવ પ્રજનન વિશે વાત કરવા આવી રહ્યો છું. રાઈટ? ઓકે. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રના જે મુખ્ય ભાગો છે એ કમ્પ્લીટ કર્યા. રાઈટ? એ પછીનો જે ભાગ છે એ છે જન્યુજનન. રાઈટ? તો આજે આપણે આ લેક્ચરની અંદર જન્યુજનનની વાત કરીશું. તો જન્યુજનન બરાબર છે. એક ખાસ કરીને વાત યાદ રાખજો, જ્યાં પણ શબ્દ જનન આવે, રાઈટ, કયો શબ્દ આવે, જનન, તો જનન શબ્દનો અર્થ થાય નિર્માણ થવું અથવા તો સર્જન થવું. રાઈટ? નિર્માણ કરવું, નિર્માણ થવું અથવા તો સર્જન થવું. અચ્છા, જનન જ્યાં શબ્દ આવે ત્યાં, બરાબર છે, એની આગળ જે શબ્દ હોય એ શબ્દનું નિર્માણ થાય, એટલે કે જન્યુજનન. તો શેનું નિર્માણ થશે? જન્યુઓનું નિર્માણ થશે. બરાબર છે. તમને ખબર જ છે કે મુખ્ય પ્રજનન અંગો તરીકે નરમાં શું હોય ભાઈ? તો કે નરમાં હશે શુક્રપિંડ, કારણ કે નર પ્રજનન તંત્ર તો આપણું વ્યવસ્થિત રીતે ભણી ગયા છે. રીડે એ પછી માદાની અંદર જો મુખ્ય પ્રજનન અંગ હોય તો એ છે, એ પણ તમને ખબર છે, એ શું હોય? તો કે અંડપિંડ. આ શુક્રપિંડ અને અંડપિંડની અંદર જન્યુજનન તરીકે ઓળખાતી, રાઈટ, શું છે? જન્યુજનન તરીકે ઓળખાતી એક પ્રક્રિયા દ્વારા જનનકોષો છે એ જનનકોષોનું નિર્માણ થાય છે, એટલે કે જનનકોષો ઉત્પન્ન થાય છે. તો કે જન્યુજનનની સામાન્ય વ્યાખ્યા શું? જન્યુઓનું જનન. રાઈટ? જન્યુઓનું નિર્માણ. તો એને આપણે શું કહેશું? જન્યુજનન કહેશું. નરમાં ક્યાં થાય? તો કે શુક્રપિંડમાં. માદામાં ક્યાં થાય? તો કે અંડપિંડની અંદર. બરાબર છે. જનનકોષો અથવા તો જન્યુઓનું નિર્માણ થાય છે. અને આ જન્યુઓ કયા છે? રાઈટ? એ જન્યુઓની વાત કરીએ તો જન્યુઓ નરના શુક્રપિંડની અંદર જે જન્યુઓ છે એ છે શુક્રકોષ, અને માદા અંડપિંડની અંદર જે જન્યુઓ છે એ છે અંડકોષ. એટલે કે નરની અંદર શુક્રકોષ અને માદાની અંદર અંડકોષનું છે એ નિર્માણ થાય છે, એટલે કે ઉત્પન્ન થાય છે. રાઈટ? શુક્રકોષના નિર્માણની વાત કરીએ તો શુક્રકોષના નિર્માણને શુક્રકોષ જનન કહેવાય. શુક્રકોષના નિર્માણને આપણે શું કહેશું? શુક્રકોષ જનન. ઓકે. અને માદાની અંદર અંડકોષનું નિર્માણ થાય તો એને આપણે શું કહેશું? અંડકોષ જનન. રાઈટ? આ જન્યુજનનના બે મુખ્ય પ્રકાર છે. જન્યુજનન છે એ બે ભાગમાં વિભાજિત કરવામાં આવે, એક શુક્રકોષ જનન અને એક અંડકોષ જનન. શુક્રકોષની અંદર, શુક્રકોષ જનનની અંદર શેનું નિર્માણ થશે? શુક્રકોષનું. કારણ કે મેં તમને આગળ કીધું જનન એટલે કે નિર્માણ થવું, આગળ જે શબ્દ હોય એ મૂકી દેવાનું. તો શેનું નિર્માણ થાય? શુક્રકોષનું. અને શેમાં નિર્માણ થાય શુક્રકોષનું? તો તમને બધાને ખબર છે કે એ નરમાં નિર્માણ થાય. અને અંડકોષ જનન છે એ એટલે શું? તો કે નિર્માણ કોનું થાય? તો કે અંડકોષનું. રાઈટ? નિર્માણ કોનું થશે? અંડકોષનું. અને અંડકોષનું જ્યાં નિર્માણ થાય એ ભાગ કયો છે? તો કે માદાની અંદર થશે. માદામાં ક્યાં? તો કે અંડપિંડમાં. રાઈટ? શુક્રકોષ ક્યાં નિર્માણ થાય? તો કે શુક્રપિંડની અંદર થાય. તો આ જે ભાગ છે જન્યુજનનના, શુક્રકોષ જનન અને અંડકોષ જનન, એની આપણે ડિટેલમાં વાત કરીશું. સૌથી પહેલો ભાગ છે શુક્રકોષ જનન. રાઈટ? તો શુક્રકોષ જનન છે એ ક્યાં થશે? શુક્રપિંડમાં. તો કે શુક્રપિંડમાં અપરિપક્વ નર જનનકોષ, જેને આદિ શુક્રકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. શાના તરીકે ઓળખવામાં આવે છે? આદિ શુક્રકોષ તરીકે. કેવો છે? અપરિપક્વ નર જનનકોષ છે એ. શુક્રકોષ જનનની પ્રક્રિયા દ્વારા શું ઉત્પન્ન કરે છે? શુક્રકોષ ઉત્પન્ન કરે છે. શુક્રકોષ જનનને ઇંગ્લિશમાં કેવું હોય તો શું કહી શકાય? સ્પર્મેટોજીનેસિસ. કારણ કે શુક્રકોષને ઇંગ્લિશમાં કહેવાય સ્પર્મ. રાઈટ? શુક્રકોષને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્પર્મ. અને સ્પર્મના નિર્માણની જે ઘટના છે એ નિર્માણની ઘટનાને કહેવાય શુક્રકોષ જનન, એટલે કે સ્પર્મેટોજીનેસિસ.
રાઈટ. ઓકે, આ જે શુક્રકોષ જનનની ઘટના છે એની શરૂઆત ક્યાંથી થાય છે? તો આપણને બધાને ખબર છે કે શુક્રકોષ જનનની ઘટનાની શરૂઆત યોવાના રંભથી છે, એ શરૂ થાય છે. એટલે કે પુખ્તતાએ પહોંચ્યા પછી જ શુક્રકોષનું નિર્માણ થશે, શુક્રકોષ જનનની પ્રક્રિયા થશે. તો આ જે આદિ શુક્રકોષો છે એટલે કે અપરિપક્વ નરજનન કોષો છે એ શુક્રોદપાદક નલિકાઓની દિવાલની અંદરની બાજુએ જોવા મળે છે. આપણે નર પ્રજનન તંત્રની અંદર વાત કરી હતી કે શુક્રોદપાદક નલિકાઓની અંદરની બે બાજુ અંદરની બાજુએ બે પ્રકારના કોષો છે જોવા મળે છે. પહેલું તો નરજનન કોષ અને બીજું તો એ જોવા મળે છે સર્ટોલી કોષ. તો શુક્રકોષ છે એ ક્યાં ઉત્પન્ન થશે? તો કે શુક્રકોષ છે એ શુક્રોદપાદક નલિકાની અંદરની બાજુએ છે એ જોવા મળશે. અચ્છા, આ જે આદિ શુક્રકોષો હોય એ શું કરે? તો કે સમસૂત્રી ભાજન કરે. સમસૂત્રી ભાજન એટલે કે શું? તો કે તમે ધોરણ 11ની અંદર 10મા ચેપ્ટરની અંદર કોષ વિભાજન છે એ કોષ વિભાજન ભણ્યા છો, અને કોષ વિભાજન છે એ બે પ્રકારના આવે, એક તો સમભાજન ને બીજું અર્ધીકરણ. તો સમસૂત્રી ભાજન એટલે શું થશે? તો કે સમભાજન. ઓકે, એ સમભાજન એટલે કે સમસૂત્રી ભાજન દ્વારા શું થાય છે? ગુણન પામી અને એની સંખ્યામાં વધારો કરે છે. એટલે કે એનું ગુણન થાય અને ગુણન થઈને એના સંખ્યામાં શું કરે છે? વધારો કરે છે. ઓકે, તો કેવી રીતે સમવિભાજન અથવા તો સમભાજન થાય છે એની આપણે વાત કરીએ. ઓકે, તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આદિ શુક્રકોષ છે, રાઈટ, એ આદિ શુક્રકોષની અંદર સમવિભાજન અથવા તો વિભેદીકરણ થાય છે, અને ઘણા આદિ શુક્રકોષો છે એ આદિ શુક્રકોષો બનાવે છે. તો કે દાખલા તરીકે જો આ એક કોષ છે, એક કોષો સમવિભાજન પામી કેટલા કોષ બનાવે છે? બે કોષો બનાવે છે. આ બે કોષો ફરીથી સમવિભાજન પામી કેટલા કોષો બનાવે છે? તો કે ચાર કોષો છે, એ ચાર કોષોનું નિર્માણ કરે છે. તો આ બધા જે છે એ શું છે? તો કે આદિ શુક્રકોષો છે કે જે સમભાજન દ્વારા ગુણન પામી અને પોતાની સંખ્યામાં વધારો કરે છે. તેમાંના જે બધા જ આદિ શુક્રકોષ છે એ આદિ શુક્રકોષ કેવા હોય? દ્વિકીય હોય છે. દ્વિકીય એટલે કે 2n. દ્વિકીય એટલે કેટલા? 2n, રાઈટ, 2n એટલે કે દ્વિકીય. અને તેની અંદર જે રંગસૂત્રની સંખ્યા છે એ રંગસૂત્રની સંખ્યા કેટલી જોવા મળશે? તો કે 46 રંગસૂત્રોની સંખ્યા છે, 46 રંગસૂત્રોની સંખ્યા જોવા મળશે, રાઈટ. ઓકે, આ જે આદિ શુક્રકોષ છે તેમાંના અમુક આદિ શુક્રકોષ, બરાબર છે, શું કરે? તો કે અમુક આદિ શુક્રકોષ છે એ વૃદ્ધિ કરે. વૃદ્ધિ કરે એટલે કે એના કદમાં શું કરશે? વધારો કરશે. બાકીના બધા જે આદિ શુક્રકોષ છે એ પાછા સમવિભાજન પામી અને બીજા નવા શું બનાવશે? આદિ શુક્રકોષ બનાવશે. પરંતુ કોક આદિ શુક્રકોષ હોય એ શું કરે? વૃદ્ધિ કરે. વૃદ્ધિ કરે એટલે શું કરે? તો કે એ વૃદ્ધિ કરીને, સમભાજન પામી વૃદ્ધિ કરીને કોષના કદમાં વધારો કરે. એટલે હવે કોષના કદમાં થોડોક શું થાય છે? વધારો થાય છે. અને આ જે કોષના કદમાં વધારો થાય ને એ જ શુક્રકોષને આપણે શું કહેશું? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. એટલે કે જે આદિ શુક્રકોષ વૃદ્ધિ કરી કોષના કદમાં વધારો કરે છે એને જ આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખીએ છીએ, રાઈટ. હવે જે આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એ શું કરશે? તો કે પ્રથમ અર્ધસૂત્રી ભાજન. અર્ધસૂત્રી ભાજન એટલે કે અર્ધીકરણ, રાઈટ. અર્ધસૂત્રી ભાજન એટલે કે અર્ધીકરણ. કેવું અર્ધીકરણ? પ્રથમ અર્ધીકરણ અથવા તો પ્રથમ અર્ધસૂત્રી ભાજન છે કરે છે. અને એ પૂર્ણ કરી બે સરખા એટલે કે સમાન એકકીય કોષોનું નિર્માણ કરે છે. એટલે કે જો તમે આકૃતિમાં જોઈ શકો છો, આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે, આ અર્ધીકરણ એક થયું, રાઈટ, આ લખેલું જ છે પ્રથમ અર્ધીકરણ. આ અર્ધીકરણ પૂર્ણ થયું એટલે શૂન્યનું નિર્માણ થયું, દ્વિતીય પૂર્વ શુક્રકોષનું છે, દ્વિતીય પૂર્વ શુક્રકોષનું નિર્માણ થાય છે. તો આકૃતિની અંદર દાખલા તરીકે આ એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે, એ એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષ અર્ધીકરણ પામે છે અને એના કારણે બે શુક્રકો બે નવા કોષોનું છે એ નિર્માણ થાય છે. અને આ બે નવા કોષોને આપણે શું નામ આપ્યું? તો કે દ્વિતીય પૂર્વ શુક્રકોષ.
રાઈટ. શું નામ આપ્યું? દ્વિતીય પૂર્વ શુક્રકોષ. અને આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે કેવા છે? એકકીય છે. કેવા છે? એકકીય. એટલે કે એની અંદર રંગસૂત્રની સંખ્યા છે. કેટલી છે? તો કે રંગસૂત્રની જે સંખ્યા છે એ છે 23 રંગસૂત્રો છે. રાઈટ. દ્વિતીય પૂર્વ શુક્રકોષની અંદરની રંગસૂત્રની સંખ્યા કેવી છે? 23 છે. અચ્છા, તો પ્રશ્ન એ થતો હશે તો કે સર, પ્રાથમિક પૂર્વ શુક્રકોષની અંદર રંગસૂત્રોની સંખ્યા શું હશે અને એ કેવા હશે? તો કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એ દ્વિકીય જ હોય અને એની અંદર રંગસૂત્રની સંખ્યા 46 હશે. શું કામ? કારણ કે આદિ શુક્રકોષની ફક્ત ને ફક્ત વૃદ્ધિ થાય છે. રાઈટ. આદિ શુક્રકોષની અંદર વૃદ્ધિ થઈ અને પછી જ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બને છે. એની અંદર કોષ કેન્દ્રની અંદર કોઈ ફેરફાર થતો નથી. એટલે કે આદિ શુક્રકોષ દ્વિકીય હોવાને લીધે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પણ કેવા રહેશે? દ્વિકીય જ રહેશે. આદિ શુક્રકોષની અંદર 46 રંગસૂત્રો હોવાને લીધે પ્રાથમિક પૂર્વ શુક્રકોષની અંદર પણ રંગસૂત્રોની સંખ્યા કેટલી રહેશે? તો કે 46 જ રહેશે. રાઈટ. પરંતુ દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે, દ્વિતીય પૂર્વ શુક્રકોષની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી છે? 23. રાઈટ. તો ખાસ કરીને એમસીક્યુની અંદર આ પૂછશે, રાઈટ, એકકીય છે કે દ્વિકીય છે કે રંગસૂત્રોની સંખ્યા. તો ખાસ કરીને યાદ રાખજો, આદિ શુક્રકોષ અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એ દ્વિકીય છે અને બંનેની અંદર રંગસૂત્રોની સંખ્યા 46 અને દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે એ કેવા છે? તો કે એકકીય છે અને એની અંદર રંગસૂત્રોની સંખ્યા 23 છે. ઓકે ઓકે. એ પછી વાત કરીએ તો દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે, રાઈટ. દ્વિતીય પૂર્વ શુક્રકોષ સુધી આપણે પૂર્ણ કર્યું. પછી દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે એ દ્વિતીય પૂર્વ શુક્રકોષ દ્વિતીય અર્ધસૂત્રી ભાજન એટલે કે દ્વિતીય અર્ધીકરણ. અહીંયા પહેલું અર્ધીકરણ થયું હતું, પ્રથમ અર્ધીકરણ. અહીંયા દ્વિતીય અર્ધીકરણ થયું, કારણ કે આપણે 11મા ધોરણની અંદર આપણે 10મા ચેપ્ટરની અંદર આપણે અર્ધીકરણની અંદર બે તબક્કા ભણ્યા હતા, અર્ધીકરણ 1 ને અર્ધીકરણ 2. તો આ દ્વિતીય અર્ધીકરણ થાય અને દ્વિતીય અર્ધીકરણના કારણે 4 સમાન એકકીય પ્રશુક્રકોષો છે ઉત્પન્ન કરે છે. એટલે દ્વિતીય પૂર્વ શુક્રકોષ દ્વિતીય અર્ધીકરણ કરી અથવા તો દ્વિતીય અર્ધસૂત્રી ભાજન કરી શેનું નિર્માણ કરે? પ્રશુક્રકોષનું છે, પ્રશુક્રકોષનું નિર્માણ થાય. તો કેટલા દ્વિતીય પૂર્વ શુક્રકોષ નિર્માણ થયા હતા? 2. હવે આ 2 દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે જે કેવા હતા? એકકીય. એટલે કે કેટલા રંગસૂત્ર હતા? 23. એ 23 છે એ દ્વિતીય અર્ધીકરણ કરે. દ્વિતીય અર્ધીકરણ કરવાના કારણે શું ઉત્પન્ન થાય? તો કે 1માંથી 2 કોષો ઉત્પન્ન થાય. તો ટોટલ આપણી પાસે કેટલા દ્વિતીય પૂર્વ શુક્રકોષ હતા? તો કે 2 દ્વિતીય પૂર્વ શુક્રકોષ હતા. તો કેટલા પ્રશુક્રકોષનું નિર્માણ થશે? તો કે 4 શુક્રકોષનું નિર્માણ થશે. અને આ 4 પ્રશુક્રકોષો કેવા હશે? એકકીય હશે અને એની અંદર પણ રંગસૂત્રની સંખ્યા કેવી હશે? 23 જ હશે. કેવી હશે? 23 જ. શું કામ? કારણ કે દ્વિતીય અર્ધીકરણ છે એ કેવા પ્રકારનું છે? તો કે સમવિભાજન પ્રકારનું છે. એટલે કે સમભાજન ભણી લ્યો અથવા તો દ્વિતીય અર્ધીકરણ ભરી લ્યો, બે એક સરખું છે. રાઈટ. તો દ્વિતીય અર્ધીકરણ સમવિભાજન પ્રકારનું છે એટલે કેટલા કોષો ઉત્પન્ન થાય છે? 4 કોષો ઉત્પન્ન થાય છે અને એની અંદર જનીન દ્રવ્ય પણ કેવું રહે છે? સરખું ઉત્પન્ન રહે, સરખું રહે છે. અને એ 4 કોષોને આપણે શેના તરીકે ઓળખશું? પ્રશુક્રકોષ તરીકે ઓળખશું. આ પ્રશુક્રકોષો છે એ હવે શેમાં રૂપાંતરિત થશે? તો કે એ રૂપાંતરિત થશે શુક્રકોષોમાં, એટલે કે સ્પર્મેટોઝુઆમાં અથવા તો સ્પર્મ, બરાબર છે, એમાં રૂપાંતરિત થાય છે. અને આ જે ઘટના છે એ ઘટનાને આપણે શું કહેશું? શુક્રકાયાંતરણ. શું કહેશું? શુક્રકાયાંતરણ. એટલે કે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષો બનવાની જે ઘટના છે ને આપણે શું કહીએ છીએ? શુક્રકાયાંતરણ. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે પ્રશુક્રકોષો છે એનું વિભેદીકરણ થાય છે અને વિભેદીકરણ થઈને શેનું નિર્માણ થાય છે? શુક્રકોષ. આ વિભેદીકરણ એટલે કે શું? તો કે શુક્રકાયાંતરણ. રાઈટ. શુક્રકાયાંતરણ એના કારણે કેટલા પ્રશુક્રકોષ બન્યા હતા? તો કે 4 પ્રશુક્રકોષ બનવાના કારણે, બરાબર છે, શુક્રકોષ પણ કેટલા બનશે? તો કે શુક્રકોષ પણ કેટલા બનશે? 4 જ બનશે.
રાઈટ, શુક્રકોષ પણ કેટલા બનશે? 4000. અને આ 4000 શુક્રકોષ કેવા હશે? તો કે એકકીય જ હશે, અને એની અંદર પણ રંગસૂત્રોની સંખ્યા છે એ કેટલી રહેશે? તો કે 23 છે, એ 23 જ રહેશે. રાઈટ, અને એ ઘટનાને આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો સ્પર્મિયોજિનેસિસ અથવા તો શુક્રકાયાંતરણ. ઓકે, આ શુક્રકાયાંતરણ કેવી રીતે થશે? તો કે શુક્રકાયાંતરણ થયા બાદ, રાઈટ, શુક્રકોષો છે એ સક્રિય થવા માટે શુક્રકોષોનું જે શીર્ષ છે એ શીર્ષ સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત થાય છે. એટલે કે શુક્રકાયાંતરણ થઈ જાય એ પછી શુક્રકોષો સક્રિય થવા માટે પોતાનું જે શીર્ષ છે એ શીર્ષ ક્યાં દાખલ કરશે? તો કે સર્ટોલી કોષની અંદર દાખલ કરે છે. શું કામ ભાઈ? તો કે શુક્રકોષો અને સર્ટોલી કોષ બે શુક્રોત્પાદક નલિકાની અંદરની બાજુએ આવેલા હોય, અને ખાસ કરીને સર્ટોલી કોષો છે એ શું ધરાવે? તો કે શુક્રકોષને પોષણ પૂરું પાડે છે શુક્રકોષ જનન દરમિયાન. આવું આપણે નર પ્રજનન તંત્રની અંદર વાત કરી હતી, રાઈટ. એટલે કે શુક્રકોષનું જે શીર્ષ છે ક્યાં દાખલ થશે? સર્ટોલી કોષમાં છે એ દાખલ થશે, અને અંતે શુક્રોત્પાદક નલિકાઓમાંથી શુક્રકોષો છે એ મુક્ત થાય છે. અને આ જે ઘટના છે, આ જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાને કહેશું શુક્રકોષમાંથી મુક્ત થવાની ક્રિયા. શું કહેશું? શુક્રકોષમાંથી મુક્ત થવાની ક્રિયા, જેને ઇંગ્લિશમાં નામ આપવું હોય તો આપણે આપી શકીએ છીએ સ્પર્મિએશન. શું નામ આપશું? સ્પર્મિએશન. રાઈટ, કે શુક્રકોષો છે એ શુક્રોત્પાદક નલિકામાંથી શું થાય છે? મુક્ત થાય છે. તો બુકની અંદર આપણે આકૃતિ આપેલી છે એ આકૃતિમાં જોઈએ તો બરાબર છે, આ શુક્રોત્પાદક નલિકાને આકૃતિનો છેદ જોવા મળે છે, જેની અંદર આપણને શું જોવા મળશે? તો સૌથી પહેલા કયા હોય? તો કે આદિ શુક્રકોષ. રાઈટ, કયા હશે? આદિ શુક્રકોષ. આદિ શુક્રકોષો છે એ વૃદ્ધિ કરી શેમાં વિભાજન, શેમાં ફેરવાય? તો કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષની અંદર ફેરવાય, અને આ બંને દ્વિકીય હોય એટલે કે બંનેની અંદર 46 રંગસૂત્ર હશે. એ પછી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એ પ્રથમ અર્ધીકરણ કરે, અને એના કારણે દ્વિતીયક પૂર્વ શુક્રકોષ છે એનું નિર્માણ થાય, અને એ કેવા હશે? એકકીય. એટલે કે એની અંદર રંગસૂત્ર કેટલા હશે? 23. દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે એ પ્રશુક્રકોષની અંદર નિર્માણ પામે દ્વિતીય અર્ધીકરણ દ્વારા, અને એની અંદર પણ રંગસૂત્રની સંખ્યા 23 જ હશે. અને પ્રશુક્રકોષો શુક્રકાયાંતરણની પ્રક્રિયા દ્વારા શેમાં ફેરવાય? શુક્રકોષની અંદર ફેરવાય છે. હવે આ જે શુક્રકોષો છે, રાઈટ, આ જે સક્રિય શુક્રકોષો છે જે તમને દેખાય છે, એ સક્રિય શુક્રકોષો શું કરે છે? તો કે એ સક્રિય કોષો પોતાનું જે શીર્ષ છે એ ક્યાં દાખલ કરે છે? તો કે આ જે કોષ છે એ કોષ કયો છે? સર્ટોલી કોષ. કયો છે? સર્ટોલી કોષ. તો એ પોતાનું જે શીર્ષ છે એ ક્યાં દાખલ કરશે? સર્ટોલી કોષની અંદર દાખલ કરશે. શા માટે? કારણ કે સર્ટોલી કોષમાંથી પોષણ મેળવશે, અને એ માટે એ જે શુક્રકોષ છે એ નિષ્ક્રિય અવસ્થામાંથી કઈ અવસ્થામાં આવશે? સક્રિય અવસ્થામાં આવશે, બરાબર છે. અને પછી એ શુક્રોત્પાદક નલિકાઓમાંથી મુક્ત થાય છે, જે ઘટનાને આપણે શુક્રકોષ મુક્ત થવાની પ્રક્રિયા અથવા તો સ્પર્મિએશનની પ્રક્રિયા છે, સ્પર્મિએશનની પ્રક્રિયા કહેલી છે. રાઈટ, ઓકે. જો શુક્રકોષ જનનની અંદર થોડુંક નીટ લેવલે આપણે વાત કરીએ તો શુક્રકોષ જનનની અંદર અલગ અલગ ઘટનાઓ છે, અલગ અલગ ઘટનાઓ જોવા મળે. રાઈટ, તો શુક્રકોષ જનનની અંદર ખાસ કરીને મુખ્ય બે તબક્કા જોવા મળે. કેટલા તબક્કા? બે તબક્કા. પહેલો તબક્કો જેને કહેવાય શુક્રકોષ જનન. રાઈટ, શુક્રકોષ જનન એટલે થાય પ્રશુક્રકોષનું નિર્માણ. આ પહેલો તબક્કો હોય, મુખ્ય તબક્કો. રાઈટ, અને બીજો તબક્કો જોવા મળે એ જોવા મળે શુક્રકાયાંતરણ. શુક્રકાયાંતરણ એટલે કે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવાની ઘટના, તો એને કહેશું શુક્રકાયાંતરણ. ઓકે, હવે પ્રશુક્રકોષનું નિર્માણ આપણે એની વાત કરીએ, શુક્રકોષ જનનની વાત કરીએ, પ્રશુક્રકોષનું નિર્માણ, તો એની અંદર પાછા ત્રણ તબક્કા આવે. કયા ત્રણ તબક્કા આવે? પહેલો તબક્કો જેનું નામ શું છે? ગુણન તબક્કો. રાઈટ, બીજો તબક્કો જેનું નામ શું છે? તો કે વૃદ્ધિ તબક્કો. અને ત્રીજો તબક્કો છે કે જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ?
પરિપક્વન તબક્કા તરીકે ઓળખીએ છીએ. એટલે કે ગુણનનો તબક્કો, વૃદ્ધિનો તબક્કો અને પછી પરિપક્વનનો તબક્કો. રાઈટ, ઓકે. તો ગુણનના તબક્કાની અંદર શું થશે? તો કે ગુણન થશે. ગુણન થશે એટલે કે પોતે સંખ્યામાં શું કરશે? વધારો કરશે. દાખલા તરીકે જનન અધિછદ્ય કોષો હોય, એટલે કે જનન કોષો હોય, એ જનન કોષો સંભાજનની ઘટના દ્વારા, કઈ ઘટના દ્વારા? સંભાજનની ઘટના દ્વારા, બરાબર છે, એકમાંથી બે કોષો બનાવે છે અને બેમાંથી અંતે ચાર કોષો બને છે. અને આ ચારે ચાર કોષો તમે જનન અધિછદીય કોષોનું જ બીજું નામ તરીકે એટલે કે આદિ શુક્રકોષ તરીકે ઓળખો છો, અથવા તો અપરિપક્વ શુક્રકોષ તરીકે ઓળખો છો, બરાબર છે. અને આ બધા કેવા હશે? દ્વિકીય હશે. બધા કેવા છે? દ્વિકીય. જો અહીંયા લખેલું જ છે, જનન અધિછદીય કોષ પણ દ્વિકીય હોય, એમાંથી જે બે કોષોનું નિર્માણ થાય એ પણ દ્વિકીય હોય, અને એમાંથી જે ચાર કોષોનું નિર્માણ થાય એ પણ કેવા હશે? દ્વિકીય હશે. એટલે કે આદિ શુક્રકોષ કેવા છે? દ્વિકીય છે. તો આ ગુણનનો તબક્કો અહીંયા પૂરો થાય. રાઈટ, પહેલો તબક્કો થઈ ગયો. ઓકે, એ પછી બીજો તબક્કાની વાત કરીએ તો બીજો તબક્કો છે વૃદ્ધિનો તબક્કો. વૃદ્ધિનો તબક્કો એટલે કે હવે કોષના કદમાં શું થાય છે? ફેરફાર થાય છે. જો અહીંયા કોષનું કદ જો નાનું છે અને અહીંયા કોષનું કદ જો એના કરતાં કેવું છે? મોટું છે. એટલે હવે કોષના કદમાં શું થશે? વૃદ્ધિ થશે. અચ્છા, કોષના કદમાં વૃદ્ધિ થાય એટલે કોષરસનું પ્રમાણ છે, કોષરસનું પ્રમાણ વધે, કોષ કેન્દ્ર છે એ ઘટ થાય, બરાબર છે. ડીએનએ છે એકદમ સાંદ્રતા ધરાવતું થશે, બરાબર છે. એટલે અલ્ટિમેટલી કોષના કદમાં શું થાય? વધારો થાય. તો એને આપણે શું કહેશું? વૃદ્ધિનો તબક્કો કહેશું. અને એના કારણે જે આદિ શુક્ર કોષ છે, રાઈટ, એ આદિ શુક્ર કોષ એમાં રૂપાંતર પામશે, પ્રાથમિક પૂર્વ શુક્ર કોષની અંદર રૂપાંતરણ પામે છે. અને પહેલાં પણ મેં કીધું હતું કે આ તબક્કાની અંદર વૃદ્ધિ થાય છે. ખાલી આદિ શુક્રકોષ વૃદ્ધિ કરીને જ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બનાવે છે. એટલે એનું ડીએનએનું જે પ્રમાણ છે એમાં કંઈ ફેરફાર થતો નથી. એટલે એ કેવું રહે છે? દ્વિકીય છે, દ્વિકીય જ રહે છે. એટલે કે આ બધાની અંદર અત્યાર સુધી જે આવ્યા એ બધાની અંદર કેટલા રંગસૂત્રો હશે? તો કે 46 રંગસૂત્રો જ હશે. એ પછી જનન અધિછદીય કોષ હોય તોય ભલે, આદિ શુક્ર કોષ હોય તોય ભલે, અને પ્રાથમિક પૂર્વ શુક્ર કોષ હોય તો પણ ભલે. રાઈટ, ઓકે. હવે આ પ્રાથમિક પૂર્વ શુક્ર કોષ છે એ શું થાય? તો કે એની અંદર અર્ધીકરણ એક થાય, અને એક અર્ધીકરણ થવાના કારણે, બરાબર છે, શું થાય? તો કે બે કોષોનું નિર્માણ થાય. અર્ધીકરણ એટલે કે શું? તો કે જનીન દ્રવ્ય અડધું થઈ જવું. રાઈટ, 2N છે તો 2N માંથી કેવું થઈ જાય? N થઈ જાય. 46 રંગસૂત્ર હોય તો 46 માંથી કેવા થઈ જાય? 23 રંગસૂત્ર થઈ જાય. તો એને આપણે અર્ધીકરણ એક અથવા તો બીજું શું નામ આપશું? તો કે પ્રાથમિક પરિપક્વન વિભાજન. કારણ કે હવે ક્યાં તબક્કા તરફ આગળ વધે છે? તો કે પરિપક્વન તબક્કા તરફ આગળ વધે છે. એટલે કે આપણો ત્રીજો તબક્કો, પરિપક્વન તબક્કો, એ તબક્કા તરફ આગળ વધે છે. રાઈટ, તો પરિપક્વન તબક્કાની અંદર પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે અર્ધીકરણ એક દ્વારા, સેમા એટલે કે પ્રાથમિક પરિપક્વન વિભાજન દ્વારા સેમા રૂપાંતર પામશે? તો કે દ્વિતીયક પૂર્વ શુક્રકોષની અંદર રૂપાંતરણ થાય છે. આ જે દ્વિતીયક પૂર્વ શુક્રકોષ છે, જે બે દ્વિતીયક પૂર્વ શુક્રકોષ બન્યા છે, એની અંદર અર્ધીકરણ બે થશે. અને અર્ધીકરણ બેનું આપણે બીજું નામ શું આપી શકીએ? તો કે દ્વિતીય અથવા તો બીજું પરિપક્વન વિભાજન. કારણ કે પરિપક્વન તબક્કાની અંદર થાય છે એટલે, રાઈટ. અને એના દ્વારા દ્વિતીયક પૂર્વ શુક્રકોષ દ્વારા ફરીથી કેટલા? તો કે બે પ્રશુક્રકોષોનું છે નિર્માણ કરે છે. હવે ટોટલ આપણી પાસે કેટલા દ્વિતીય પૂર્વ શુક્રકોષ હતા? તો કે બે દ્વિતીય પૂર્વ શુક્રકોષ હતા. એટલે ટોટલ કેટલા પ્રશુક્રકોષોનું નિર્માણ થશે? 4 પ્રકોષોનું પ્રશુક્રકોષનું છે નિર્માણ થશે. અને ચારે ચાર પ્રશુક્રકોષ કેવા હશે? એકકીય હશે. રાઈટ, તો અહીંયા પહેલો તબક્કો એટલે કે પહેલું પ્રશુક્રકોષનું નિર્માણ છે, મુખ્ય ભાગ છે, પૂરો થાય. એ પછી પ્રશુક્રકોષ છે એ શુક્રકાયાંતરણની ઘટના દ્વારા શેમાં રૂપાંતર પામશે? શુક્રકોષની અંદર રૂપાંતરણ પામશે. શેની અંદર રૂપાંતરણ પામશે? શુક્રકોષની અંદર. રાઈટ, અને શુક્રકોષની અંદર પણ રંગસૂત્રોની સંખ્યા કેવી હશે? 23 જ હશે. અને એ પણ કેવા હશે? એકકીય હશે. રાઈટ, તો ખાસ કરીને યાદ રાખજો, દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને શુક્રકોષ એકકીય, જનન અધિછદીય કોષ આદિ શુક્રકોષ, અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એ દ્વિકીય. દ્વિકીય હોય તો 46 રંગસૂત્ર, અને એકકીય હોય તો 23 રંગસૂત્ર છે. 23 રંગસૂત્રો જોવા મળે. રાઈટ,
ओके, शुक्रकोश जननी अंदर ज आगळ वात करिए तो शुक्रकोश जननी घटना माटे बराबर छे ए घटना करवा माटे अथवा तो प्रेरवा माटे सेनो फाळो होय अंतस्त्रावनो फाळो होय मुख्य हाथ कोनो छे अंतस्त्राव बराबर छे ए अंतस्त्राव जो हसे तो ज शुक्रकोश जननी छे शुक्रकोश जननी घटना थशे नहीं तो शुक्रकोश जननी छे घटना थाय नहीं तो शुक्रकोश जननी जे छे शुरुआत छे ए शुरुआत क्यांथी थशे तो के शुक्रकोश जननी जे शुरुआत छे ए युवाना रंभ थी थशे क्यारथी थशे युवाना रंभ थी कारण के युवाना रंभनी उमरनी साथे साथे एक अंतस्त्राव छे कयो अंतस्त्राव अंतस्त्रावनुं नाम छे गोनेडोट्रोपिन रिलीजिंग अंतस्त्राव राइट गोनेडोट्रोपिन रिलीजिंग होर्मोन होर्मोन एटले अंतस्त्राव शोर्ट फॉर्म आपवो होय तो हुं शुं आपी शकुं GNRH GN गोनेडोट्रोपिन आर एटले रिलीजिंग अंतस्त्राव एटले के होर्मोन राइट गोनेडोट्रोपिन रिलीजिंग अंतस्त्राव एटले के GNRH नो युवानारंभनी उमरे एना स्त्रावमां शुं थाय नोंधपात्र वधारो थाय छे अने आ वधारो थवाना कारणे शुक्रकोश जननी छे शुक्रकोश जननी शरूआत थाय अच्छा तो प्रश्न ई थाय के GNRH छे GNRH शेमांथी स्त्राव पामे छे तो विद्यार्थी मित्र याद राखजो तमे भणी ज गया छो चेप्टर नंबर 22 11મું ધોરણ राइट के जे GNRH छे ए केवो अंतस्त्राव छे तो के हाइपोथेलेमिक अंतस्त्राव छे एटले के शेमांथी मुक्त थशे हाइपोथेलेमस मांथी मुक्त थशे राइट शेमांथी मुक्त थशे हाइपोथेलेमस मांथी ओके GNRH ના સ્તરમાં વધારો થયો વાંધણે બરાબર છે તો GNRH ના સ્તરમાં વધારો થશે તો ભાઈ ડાયરેક્ટ કેવી રીતે શુક્રકોષ જનનની ઘટના છે એ વધારી શકે તો સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ કે GNRH ના સ્તરમાં વધારો થશે એના કારણે GNRH કોની પાસે જશે તો કે GNRH દોડતો દોડતો અગ્ર પિચ્યુટરી પાસે જાય કોની પાસે જાય અગ્ર પિચ્યુટરી ગ્રંથિ પાસે જશે અને અગ્ર પિચ્યુટરી ગ્રંથિને કાનમાં જઈને કહેશે કે ભાઈ તમે બે ગોનેડોટ્રોપિન અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરો કેટલા બે ગોનેડોટ્રોપિન અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરો એટલે ટોટલ ગોનેડોટ્રોપિન અંતસ્ત્રાવ કેટલા છે બે અને આ ગોનેડોટ્રોપિન અંતસ્ત્રાવનો સ્ત્રાવ શેમાંથી થશે અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી અને ત્યારે જ સ્ત્રાવ થાય જ્યારે GNRH આવે તો કારણ કે GNRH અગ્ર પિચ્યુટરીને કીએ તો જ એ ગોનેડોટ્રોપિનનો સ્ત્રાવ કરે ને નહીં તો એ કરશે નહીં અને આ બે ગોનેડોટ્રોપિન અંતસ્ત્રાવ કયા છે તેમાં બે ગોનેડોટ્રોપિન અંતસ્ત્રાવમાં છે એક છે લ્યુટિનાઇઝિંગ અંતસ્ત્રાવ એટલે કે LH અને બીજું છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતસ્ત્રાવ કયો છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતસ્ત્રાવ એટલે કે FSH આ બંને અંતસ્ત્રાવ છે એનો સ્ત્રાવ કોણ કરશે તો કે એનો જે સ્ત્રાવ છે એ છે કરશે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ રાઈટ લ્યુટિનાઇઝિંગ અંતસ્ત્રાવ એટલે કે LH અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતસ્ત્રાવ એટલે કે FSH આ બંનેનો સ્ત્રાવ કોણ કરશે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ ક્યારે કરશે GNRH એટલે કે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ અંતસ્ત્રાવ GNRH જે હાઇપોથેલેમિક અંતસ્ત્રાવ છે એ આવે ત્યારે જ આ LH અને FSHનો સ્ત્રાવ થશે આના કારણે LH જે છે રાઈટ LH ક્યાં કાર્ય કરશે તો કે હવે ભાઈ LH છે એ લેડિંગના કોષો ઉપર કાર્ય કરે યાદ આવ્યું કાંઈ લેડિંગના કોષો ક્યાં હોય લેડિંગના કોષો હોય શુક્રોદપાદક નલિકાના બહારની બાજુએ રાઈટ આંતરાલ્ય અવકાશમાં એટલે કે ત્યાં લેડિંગના કોષો ઉપર કાર્ય કરે ખાસ કરીને યાદ રાખજો LH છે ક્યાં કાર્ય કરશે લેડિંગના કોષો ઉપર કાર્ય કરશે અને લેડિંગના કોષોનું કાર્ય શું હતું તો કે એન્ડ્રોજન્સનું સંશ્લેષણ અને સ્ત્રાવ ઉત્તેજવાનું એને બનાવવાનું કાર્ય છે એ લેડિંગના કોષોનું હતું એટલે કે LH આવશે એટલે લેડિંગના કોષો શું બનાવશે એન્ડ્રોજન્સનું સંશ્લેષણ કરશે અને એનો શું કરશે સ્ત્રાવ કરશે કયો એન્ડ્રોજન્સ ભાઈ ખ્યાલ જ છે તમને વાત કરી જ ગયા છીએ ટેસ્ટોસ્ટેરોન કયો ટેસ્ટોસ્ટેરોન રાઈટ અને આ એન્ડ્રોજન્સ જે છે એ શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજશે
રાઈટ. એન્ડ્રોજન્સ છે એ શું કરશે, શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજે છે. એટલે યુવાના રંભમાં શુક્રકોષ જનનની શરૂઆત થાય છે. યુવાના રંભ પહેલાં GnRH ઓછું હોય એટલે અગ્ર પિચ્યુટરી છે LH અને FSHનો સ્ત્રાવ તો કરશે પણ કેવો કરશે, ઓછો કરશે. એના કારણે લેડિંગના કોષો છે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ પણ કેવો કરે છે, ઓછો કરે છે, જેના કારણે શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજાતી નથી. એક અમુક સાંદ્રતા સુધી LHનો સ્ત્રાવ પહોંચે પછી જ શુક્રકોષ જનનની પ્રક્રિયા છે એનું શું થાય, શરૂઆત થાય. એટલે શુક્રકોષ જનનની છે એની શરૂઆત ક્યારથી થાય છે, યુવાના રંભથી થાય છે, રાઈટ. આ ઉપરાંત બીજો જે અંતસ્ત્રાવ છે, બીજો અંતસ્ત્રાવ કયો, તો કે FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, રાઈટ. આ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કોની ઉપર કાર્ય કરે, સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે. કોની ઉપર, સર્ટોલી કોષો ઉપર. યાદ આવ્યું કાંઈ, સર્ટોલી કોષો ક્યાં હોય, સર્ટોલી કોષો હોય શુક્રોત્પાદક નલિકાની અંદરની બાજુએ શુક્રકોષને પોષણ આપવા માટે, રાઈટ. તો સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે છે અને આ જે સર્ટોલી કોષો છે એ શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં શું કરે છે, મદદ કરતા, રાઈટ. કેટલાક કારકોના સ્ત્રાવને ઉત્તેજે છે એટલે કે શુક્રકાયાંતરણની પ્રક્રિયા કરવા માટે અમુક પ્રકારના, બરાબર છે, પ્રોટીન છે એ પ્રોટીન જરૂરી છે. જો એ પ્રોટીન હોય તો જ પ્રશુક્રકોષમાંથી, રાઈટ. શુક્રકાયાંતરણ એટલે કે શું, તો કે શુક્રકાયાંતરણ એટલે કે પ્રશુક્રકોષમાંથી શું બને, શુક્રકોષ બને, રાઈટ. પ્રશુક્રકોષમાંથી શું બનશે, શુક્રકોષ બનશે. તો એ ઘટનાને આપણે શું કીધું, શુક્રકાયાંતરણ કીધું. અને એના માટે ઘણા બધા કારકો એટલે કે શું, કારકો એટલે કે પ્રોટીન, રાઈટ. એ પ્રોટીનની જરૂર પડે અને જો એ પ્રોટીન હોય તો જ શુક્રકાયાંતરણની પ્રક્રિયા થાય એટલે કે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષો બનશે અને તો જ શુક્રકોષ છે એ સક્રિય થશે, બરાબર છે. એટલે કે FSH કોની ઉપર કાર્ય કરશે, સર્ટોલી કોષ ઉપર. અને LH કોની ઉપર કાર્ય કરશે, તો કે લેડિંગના કોષો ઉપર છે, લેડિંગના કોષો ઉપર કાર્ય કરે છે, રાઈટ. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ શુક્રકોષ જનનના જે અંતસ્ત્રાવની છે ફાળો છે એમાં થોડીક નીટ લેવલે છે આપણે વાત કરીશું, રાઈટ.